નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું તમારી સાથે શેર કરીશ MTR રેડી મિક્સ ગુલાબ જાંબુની રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરી દેજો, જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે. અને આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો, જરા પણ સ્કીપ ન કરતા, તો જ તમને પૂરી રેસીપીનો ખ્યાલ આવશે. તો ચાલો હવે આપણે MTR રેડીમિક્સ ગુલાબજાંબુની રેસીપી જોઈ લઈએ. અહીં આપણે એક બોલ લઈ લઈએ અને અહીં મેં MTR રેડીમિક્સ 10 રૂપિયાવાળું જે પેકેટ આવે તે લીધું છે. તમે જોઈ શકો છો કે 10 રૂપિયા તેની પ્રાઇસ છે. પેકેટને આપણે ખોલી લઈએ. પેકેટ ખોલ્યા પછી આપણે જોઈએ કે તેની અંદરથી રેડીમિક્સ કેટલી ક્વોન્ટિટીમાં નીકળે છે. આ MTR રેડીમિક્સ ગુલાબજાંબુના મોટા પેકેટ પણ અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો કે અહીં આપણે પેકેટ તોડી લીધું છે અને લગભગ 1 કપ જેટલું રેડીમિક્સ નીકળ્યું છે. હવે આપણે ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરીશું. અહીં આપણે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે પાણી ખૂબ જ ઓછી માત્રામાં એડ કરવાનું છે. અહીં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અને આવી રીતે આપણે બધું મિક્સ કરી અને તેનો લોટ તૈયાર કરી લેશું. અહીં હું તમને બીજી એક ટીપ પણ આપું કે તમારે આનો લોટ બાંધતી વખતે ક્યારેય દૂધ નહીં યુઝ કરવાનો, તેની બદલે ફક્ત પાણીમાં જ આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરવાનો. અહીં આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણો આ રેડીમિક્સ લોટ બંધાઈ ગયો છે. તો હવે 2 થી 5 મિનિટ માટે તેને રેસ્ટ આપી અને સામે તેની ચાસણી બનાવી લઈએ. ગેસ પર એક પેન મૂકીએ અને પેનની અંદર 120 ml જેટલી ખાંડ એડ કરી દઈએ અને સામે તેટલું જ પાણી, એટલે કે 120 ml પાણી એડ કરી દઈએ. આ માપ આ પેકેટની અંદર જ મેન્શન કરેલું છે. આ માપમાં તમે ફેરફાર પણ કરી શકો છો. અને આવી રીતે આપણે મીડિયમ ફ્લેમ પર તેની ચાસણી બનાવી લેશું. તો અહીં ખાંડ પાણીની અંદર ઓગળવા લાગી છે. તો હવે આપણે 2 થી 3 એલચી અધકચરી વાટેલી તેની અંદર એડ કરી દેશું અને થોડું કેસર એડ કરી દઈએ. આ બંને વસ્તુથી ચાસણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે ચાસણી બનવા દઈએ. અહીં આપણી 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ચાસણી એકદમ પરફેક્ટ બની ગઈ છે. 1 તાર જેટલી ચાસણી અહીં આપણે બનાવવાની છે. અહીં આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેશું અને ચાસણીને સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે જે ગુલાબજાંબુ બનાવવા માટેનો લોટ બાંધ્યો છે તેમાંથી નાના નાના લુવા કરી અને તેના ગુલાબજાંબુ બનાવી લેશું. અહીં હું નહીં એકદમ મોટા કે નહીં એકદમ નાના એવા મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશ. તમને જો હાથમાં થોડો લોટ ચોટતો હોય તો તમે હાથમાં ઘી કે પછી તેલ પણ લગાવી શકો છો. મીડિયમ સાઇઝના અહીં આપણે આવી રીતે બોલ બનાવી લેશું. તો આવી રીતે આપણે મિશ્રણમાંથી બોલ્સ બને એટલા બનાવી લેશું. જોઈએ કે કેટલા બોલ્સ બનીને તૈયાર થાય છે. આટલી ક્વોન્ટિટીના મિશ્રણમાંથી 11 થી 12 જેટલા બોલ બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને તળી લેશું. તેના માટે અહીં મેં તેલ પહેલાં જ ગરમ થવા મૂકી દીધું હતું અને આપણે તેને ચેક કરી લઈએ. તો તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર જાંબુને તળી લઈએ. અહીં તમે તેલની જગ્યાએ ઘીમાં પણ ગુલાબજાંબુને તળી શકો છો. અહીં આપણી પાસે ગુલાબજાંબુ 11 થી 12 જેટલા જ છે, તો એક વારમાં જ તે કડાઈની અંદર સમાઈ જશે. આવી રીતે આપણે બધા જાંબુને એડ કરી દીધા છે અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે એને ડાર્ક બ્રાઉન કલરના તળી લેશું. આવી રીતે આપણે તેને ચલાવતા રહીએ જેથી બધી સાઈડ એકદમ સારી એવી રીતે તળાઈ જાય. આ ગુલાબજાંબુ તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, તો આપણે ગેસની ફ્લેમને હાઈ પણ નહીં કરીએ અને લો પણ નહીં રાખીએ. મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળી લેશું. તમે અહીં જોઈ શકો છો કે ગુલાબજાંબુનો કલર ચેન્જ થવા લાગ્યો છે.
અહીં આપણા આ ગુલાબજાંબુ લાઇટ બ્રાઉન કલરના તળાઈ ગયા છે. જો તમારે આવા ગુલાબજાંબુ જોતા હોય તો બસ આ જ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાનો. પરંતુ અહીં હું ડાર્ક બ્રાઉન કલરના તળી લઉં છું. અને હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને બધા જાંબુને લઈ લઈએ. જો તમે ગુલાબજાંબુને એકદમ લાઇટ બ્રાઉન કલરના તળશો તો તે ચાસણીમાં એડ કર્યા બાદ થોડી વારમાં જ તેનો કલર વધારે લાઇટ બની જશે. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ સરસ માર્કેટ જેવા જો તમારે ગુલાબજાંબુ બનાવવા હોય તો થોડા ડાર્ક બ્રાઉન કલરના તેને તળી લેવાના. હવે આપણે ગુલાબજાંબુને ચાસણીની અંદર એડ કરી દેશું અને એક બીજા વાસણની અંદર લઈ લેશું. અહીં આપણે એક બીજા બોલની અંદર ગુલાબજાંબુ અને ચાસણીને ટ્રાન્સફર કરી લીધા છે અને સારી એવી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે 20 મિનિટ માટે આને ઢાંકીને રાખી દેશું. અહીં આપણો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ચાસણી સાથે ગુલાબજાંબુ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો એકદમ ટેસ્ટી એવા આ ગુલાબજાંબુને આપણે સર્વ કરી લઈએ. MTR રેડીમિક્સ ગુલાબજાંબુ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત તમને જણાવી દઉં, લોટ બાંધવામાં હંમેશા પાણીનો જ ઉપયોગ કરવાનો. બીજી વસ્તુ, લોટ બાંધવામાં ખૂબ જ ઓછા પાણીનો યુઝ કરવાનો. જો તમે જરા પણ વધારે પાણી એડ કરી દેશો તો લોટ ઢીલો પડી જશે અને તેના જાંબુ જરા પણ નહીં બને. જાંબુ તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ડાર્ક બ્રાઉન કલરના જાંબુ તળી લેવાના. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો. હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરી દેજો જેથી તમને નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે. આ સિવાય બાકીની બધી જ રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લેલિસ્ટને જરૂરથી ચેક કરજો. અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી ઇઝી ટ્રેડિશનલ અને યુનિક રેસિપી સાથે. થેન્ક યુ.